जय हिंद विद्यार्थी मित्रों, आज आप धोरण 7 में गणित विषय में चैप्टर नंबर 6 त्रिकोण और तेना गुणधर्मों में आप आज थियरिकल जो पॉइंट है ते अने एना उपर आधारित जो दाखला है ते आपणे जोवाना छे। बराबर, तो जुओ पहलो जो मुद्दों छे के त्रिकोण नी बे बाजू नी लंबाई नो सरवाळो। बराबर छे, शुं कीधुं होय तमने? त्रिकोण आपेलो होय अने एनी बे बाजू नी लंबाई नो सरवाळो छे तीजी बाजू करता वधु थाय छे के नहीं ए आपणे चेक करवानुं छे। तो विद्यार्थी मित्रों, तमे धोरण 6 में पण शीखीने आव्या छो के कोईपण त्रिकोण होने कोईपण बे बाजू तब सरवाळो करो। बराबर, अने जो तेनो जे सरवाळो छे ते तीजी बाजू करता हमेशा वधु ज होय छे। अने जो सरवाळो करता कोईपण बे बाजूनो सरवाळो करता जो तीजी बाजू जेटलो अथवा तो तेना करता ओछो थाय तो ते त्रिकोण रचवो शक्य नथी। बराबर छे, आ गुणधर्म तमे धोरण 6 માં શીખીને આવ્યા છો, તેમ છતાં પણ અહીંયા આપણે પુનરાવર્તન કરવાનું છે। બરાબર, અહીંયા તમારે પુનરાવર્તન થશે। બરાબર, એના ટોપિકનો અહીંયા આપણે ફરી ચર્ચા કરવાની છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિકોણ એ બી સી આપેલો છે। બરાબર છે, હવે આમાંથી હું કોઈ પણ માપ લઈ લઉં છું, ચલો 3, 4 અને 5 ત્રણ સેન્ટીમીટર પાછળ એકમ લખી દઈએ એટલે ખબર પડે। બરાબર છે, હવે આમાંથી હું કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરું, ચલો એ બી અને બી સી બાજુનો સરવાળો કરું છું। બરાબર, તો અહીંયા લખું બે બાજુનો સરવાળો, બરાબર કઈ લઉં છું તો એ બી અને બી સી, બરાબર કેટલા થશે? એ પ્લસ બી એટલે કે 3 + 4 બરાબર કેટલા થયા? 7 સેન્ટીમીટર થયા। આ પહેલી બાજુ અને બીજી બાજુનો સરવાળો કર્યો, બરાબર કેટલા થયા? 7। હવે ત્રીજી બાજુ કરતાં હંમેશા વધુ થવો જોઈએ। બરાબર, તો આ ત્રીજી બાજુ કેટલી છે? 5 સેન્ટીમીટર છે। કેટલી છે? 5 સેન્ટીમીટર છે। તો અહીંયા આપણે લખીએ ત્રીજી બાજુ કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર છે। બરાબર, તો આપણે અહીંયા લખી શકીએ તો કે બંનેના જે માપ છે, બે બાજુનો સરવાળો કેટલો છે? 7 સેન્ટીમીટર છે, અને ત્રીજી બાજુનું જે માપ છે એ 5 સેન્ટીમીટર છે। બરાબર, હમણાં જ મેં કીધું કે કોઈપણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો થાય છે? વધારે જ થાય છે। બરાબર છે, તો અહીંયા પણ જોઈ શકો છો કોઈપણ બે બાજુનો સરવાળો કરો કેટલો મળ્યો? 7 સેન્ટીમીટર મળ્યો, અને ત્રીજી બાજુનું જે માપ છે એ પણ કેટલું છે? 5 સેન્ટીમીટર, એટલે કે 7 કરતાં તો 5 વધુ જ કહેવાય। માટે આપણે જે ગુણધર્મનું જે પાલન થાય છે એ અહીંયા લાગુ પડશે। માટે આપણે લખી શકીએ કે બે બાજુનો સરવાળો એ કોના કરતાં વધુ થાય? તો કે ત્રીજી બાજુ, એટલે આને વંચાય કઈ રીતના કે બે બાજુનો સરવાળો ગ્રેટર દેન ત્રીજી બાજુ। બરાબર છે, કે આ ઉપરથી કોઈ પણ આપણે આ બે બાજુ લીધી હતી, તમે આ બે પણ બાજુ લેશો તો પણ તમે ચેક કરી શકો છો। બરાબર, જુઓ બીસી અને એસી બાજુ લઈએ એટલે કે 4 + 5 લો તો કેટલા થયા? 9 થયા, અને ત્રીજી બાજુનું માપ કેટલું છે? 3 છે, એટલે કે 3 કરતાં તો 9 વધુ મોટા જ કહેવાય। બરાબર, એટલે કે માપ કેવું થયું? વધુ થયું। બરાબર છે, એવી જ રીતના તમે આ બે બાજુ લેશો એટલે કે 3 + 8 5 + 3 કરશો તો પણ 8 થશે, જે ત્રીજી બાજુ લે કે 4 કરતાં તો વધુ જ છે। બરાબર, તમે કોઈ પણ બાજુનો તમે માપનો સરવાળો કરશો તો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધુ જ મળશે, અને જો વધુ મળે તો એ ત્રિકોણ રચવો શક્ય બનશે। અને જો સરવાળો ત્રીજી બાજુ જેટલો અથવા એના કરતાં ઓછો આવે તો તે ત્રિકોણ રચવો શક્ય નથી। બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની છે। તો આની ઉપરથી એક કોમન વાક્ય તમે લખી શકો કે ત્રિકોણના કોઈપણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય છે। ત્રિકોણની આપણે જોઈએ કોઈપણ બે બાજુ લીધી, એમાં બે બાજુનો સરવાળો કરો તો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય। બરાબર, આરે જે વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો, એ ફક્ત સરવાળાની જ થઈ છે કે ભાઈ કોઈપણ બે બાજુનો તમે સરવાળો કરો ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય। હવે ત્યાર પછીનો જે ટોપિક છે થોડો ચેન્જીસ છે, ત્રિકોણની બે બાજુની લંબાઈનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી, એટલે કે ત્રિકોણની તમે કોઈપણ બે બાજુઓની બાદબાકી કરશો તો તમને શું રિઝલ્ટ મળે એ આપણે જોઈશું। બરાબર છે, તો આર્યું જે આપણે માપ લીધું છે 3, 4 અને 5 એવી જ આપણે અહીંયા પણ માપ લઈશું, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર। બરાબર છે, તો હંમેશા એક વસ્તુ અહીંયા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જુઓ શું યાદ રાખવાનું છે તમારે કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો તફાવત, તફાવત એટલે તો બાદબાકી ખબર પડી ગઈ। બરાબર છે, તો હવે અહીંયા વાક્ય વાંચો કે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો તફાવત એ ત્રીજી બાજુથી ઓછો જ હોય છે। બરાબર, તમે ત્રિકોણની કોઈપણ બાજુ લઈ લો, આ જે બાજુમાં જે ત્રિકોણ આપેલો છે એમાંથી તમે કોઈપણ બે બાજુ લઈ લો અને એનો તફાવત લેશો તો તે હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે જશે। આપણે લઈએ કોઈપણ બે બાજુનો તફાવત, તો લઈએ અહીંયા બે બાજુનો
તફાવત. ચલો હું લઈ લઉં છું પહેલી બાજુ એસી લઉં છું અને બીજી બાજુ કઈ લઉં છું બીસી, એટલે કે બીસી પ્લસ એસી, સોરી એસી માઇનસ બીસી થશે, કારણ કે મોટામાંથી નાનું બાદ થાય. તો કે અહીંયા કેટલું છે, એસીનું માપ 5 સેન્ટીમીટર એટલે કે 5, અને બીસી બરાબર કેટલા છે 4, તો તફાવત કેટલો મળ્યો 1 સેન્ટીમીટર. ને આપણે વાક્યમાં જ લખ્યું છે કે કોઈ પણ બે બાજુનો તફાવત હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો હશે, ઓછો જ હશે, બરાબર. તો અહીંયા જો બે બાજુનો તફાવત કેટલો મળ્યો, તો કે 1 સેન્ટીમીટર મળ્યો, અને ત્રીજી બાજુનો તફાવત, ત્રીજી બાજુનું માપ કેટલું છે, તો કે 3 સેન્ટીમીટર છે, એટલે કે 3 કરતાં તો ઓછું જ થયું ને, બરાબર. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે ભાઈ એ બી માઇનસ એસી ગ્રેટર ધેન, એક મિનિટ, એસી અહીંયા એસી આવશે, એસી માઇનસ બીસી ગ્રેટર ધેન શું આવશે, એ બી. શા માટે, કારણ કે કોઈ પણ બે બાજુનો આપણે સર્વ બાદબાકી કરી, કોઈ પણ બે બાજુનું બાદબાકી કરો છો તો તે હંમેશા ત્રીજી બાજુ કરતાં ઓછી જ આવશે, બરાબર. ત્રિકોણની વાત છે આપણે, તો અહીંયા આપણે તફાવત લઈને પણ ચેક કર્યું, કોઈ પણ બે બાજુ લીધી એટલે કે એસી અને માઇનસ બીસી કર્યા, તો એનો તફાવત કેટલો આવ્યો 1 સેન્ટીમીટર, અને ત્રીજી બાજુ કઈ થઈ આપણી 3 સેન્ટીમીટર, એટલે કે એક કરતાં તો કેવા કહેવાય, વધુ જ કહેવાય. તો આ ઉપરથી લખી શકીએ કે એસી માઇનસ બીસી લેસ દેન એ બી થશે, બરાબર. આ શું સૂચવે છે કે ભાઈ કોઈ પણ બે બાજુનો તફાવત એ હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે, ઓછો જ હોય છે. તો આપણે અહીંયા બે વાક્ય યાદ રાખવાના છે, સરવાળા માટે અને બાદબાકી માટે, બરાબર, કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે થાય. અને હવે તફાવત માટે વિચારીએ, તો કે કોઈ પણ બે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો તફાવત તે હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો થશે, ઓછો જ થશે, બરાબર છે. તો આ રહી વાત થઈ આપણે ત્રિકોણની લંબાઈનો સરવાળો અને એનો તફાવતની વાત થઈ. હવે ત્યાર પછી આપણે જોઈશું નેક્સ્ટ, બે વિશિષ્ટ ત્રિકોણ એમાં આપણે વાત કરવાની છે, સમ બાજુ અને સમદ્વિ બાજુ. તો આપણે, મેં તમને શરૂઆતમાં થિયરીમાં પણ મેં તમને લખાવરાયું હતું કે સમ બાજુ કોને કહેવાય, તો કે જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તો તેને શું કહેવાય, તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. શું કહેવાય છે, સમબાજુ ત્રિકોણ, એટલે કે બધી જ બાજુ કેવી હશે, સરખી. જો અમે અહીંયા સમબાજુ ત્રિકોણ દોરેલો છે, એની બધી બાજુ કેવી હશે, સરખી હશે. હવે સ્વાભાવિક છે કે બધી બાજુ સરખી હોય તો તેના બધા ખૂણા પણ કેટલા હોય, તો કે સરખા. તો કેટલા અંશના હોય, તો બધા જ ખૂણા કેટલા અંશના હોય છે, 60 અંશના હોય. કેટલા, 60 અંશના. અને સાથે સાથે એ પણ જાણીએ છીએ આપણે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે, 180, બરાબર. તો આ ત્રણેયનો તમે સરવાળો કરશો તો પણ કેટલો થશે, 180, બરાબર. માપ સરખા હોય એટલે કે એવા માપ થશે કે જેથી સરવાળો 180, તો કયા માપ હશે, 60, 60 અને 60. આ ઉપરથી આપણે લખી શકીએ આના ગુણધર્મ કયા થાય, તો કે બધી બાજુઓની લંબાઈ સમાન હોય છે કયા જ ત્રિકોણમાં, તો કે સમબાજુ ત્રિકોણમાં, બરાબર. પછી દરેક ખૂણાનું માપ પણ કેટલું હોય છે, 60 અંશ હોય છે, બરાબર. તો આ દરેકે દરેક જે વાત થઈ એ આપણે સમબાજુની થઈ. હવે ત્યાર પછી જોઈએ સમદ્રી બાજુ ત્રિકોણ, કયો, સમદ્રી બાજુ ત્રિકોણ. તો કે સમદ્રી બાજુ ત્રિકોણમાં આપણે જોઈએ કે જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તો તેને સમદ્રી બાજુ ત્રિકોણ કહે છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે સમદ્રી બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ કેવી હોય છે, સરખી હોય છે. માની લો કે આ બાજુ કેવી છે, સરખી છે, બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ બે બાજુ સરખી હોય સમદ્રી બાજુ ત્રિકોણમાં, જ્યારે બે બાજુઓ કેવી હોય, સરખી હોય, તો તે બે બાજુઓના જે સામેના ખૂણા છે, બરાબર છે, તે હંમેશા કેવા થશે, સરખા થશે. એટલે કે આ જે બાજુ છે PQ, બરાબર છે, તેનો સામેનો ખૂણો કયો થશે, એટલે કે ખૂણો R, એ પણ સરખો થશે. અને PR જે બાજુ છે એ પણ આ બંને બાજુ છે સમાન છે, એટલે કે આ બાજુ, એટલે કે PR છે તેની સામેની બાજુ કઈ થશે, સામેનો ખૂણો કયો થશે, એટલે કે આ, એટલે કે ખૂણો Q અને ખૂણો R જે કહેવા થશે, સરખા થશે. અને ખૂણો Q અને ખૂણો R છે એ શું છે, પાયાના ખૂણા છે. શું કહેવાય, પાયાના ખૂણા છે, તે હંમેશા કેવા થશે, સરખા થશે. પણ ક્યારે, કે જ્યારે બે બાજુના માપ છે તે કેવા હોય, સમાન આપેલા હોય. કોઈ પણ બે બાજુના માપ કેવા હોય, સમાન હોય, ત્યારે તેના જે પાયાના જે ખૂણા છે તે હંમેશા કેવા થશે, સમાન જ થશે, બરાબર. આ શું છે, સમદ્રી બાજુ ત્રિકોણના ગુણધર્મો છે, બરાબર. જો શું છે એના ગુણધર્મો ફરી જોઈએ કે સમદ્રી બાજુ ત્રિકોણમાં બે બાજુની લંબાઈ કેવી હોય છે, સરખી હોય છે. આપણે જોયું કે કોઈ પણ બે બાજુ, એટલે કે એક આ બાજુ છે અને એક આ બાજુ છે, એની લંબાઈ કેવી છે, સમાન હોય છે, બરાબર. હવે સમાન બાજુની સામેના ખૂણા હોય પણ એ કેવા હોય છે, સમાન હોય છે. સામેના ખૂણા પણ અહીંયા આવશે, પણ આવશે સામેના ખૂણા પણ
સમાન છે, કેવા હોય છે? સમાન હોય છે, બરાબર છે? એટલે કે આપણે હાલ જોયું કે આ પહેલી બાજુ અને બીજી બાજુ સમાન છે, તો આ બાજુનો સામેનો ખૂણો આ અને આ બાજુનો સામેનો ખૂણો આ, એ બંને કેવા થશે? સમાન જ થશે. શા માટે? કારણ કે તેની પાસપાસીની જે બે બાજુઓ છે, આ ખૂણાની આ બાજુ અને આ ખૂણાની આ બાજુ, બે કેવી છે? સમાન છે. આથી તેના સામેના ખૂણા પણ કેવા થાય? સમાન જ થાય, બરાબર. તો આર્યા જે ગુણધર્મો છે, સમુદ્રી બાજુના બે ગુણધર્મો, બરાબર, એની મદદથી આપણે હવે જે પ્રયત્ન કરવાના જે એક્ઝામ્પલ છે એ જોવાના છે આપણે. તો જે પ્રયત્ન કરવાના એક્ઝામ્પલ છે તેમાં પેજ નંબર 123 આપેલા છે. એમાં શું કીધું છે? ક્વેશ્ચન એકમાં કુલ 9-12 ક્વેશ્ચન આપેલા છે, બરાબર. બધા જ એક જ મેથડના આપેલા છે. તો જુઓ, દરેક આકૃતિમાં ખૂણો એક્સ શોધવાનો છે, બરાબર. તો અહીંયા દરેક જે આકૃતિ આપેલી છે એમાં કોઈ પણ બે બાજુ કેવી હશે? સમાન હશે. હવે સમાન હોય એટલે આપણને ખબર પડી જાય કે સમુદ્રી બાજુ ત્રિકોણ જ હશે. તે શું હશે? બાજુઓને આધારે જો નક્કી કર્યો તો તે શું થશે? સમુદ્રી બાજુ ત્રિકોણ જ થવાનો, બરાબર. તો જો અહીંયા બે બાજુ કેવી છે? સમાન આપેલી છે. અહીંયા એક્સનું માપ આપેલું છે અને અહીંયા 40° આપેલું છે. અહીંયા ખૂણો એક્સ શોધવાનો છે અને અહીંયા 40° માપ આપેલું છે આ ખૂણાનું, બરાબર. તો મેં તમને હાલ જ કીધું કે સમાન લંબાઈ ધરાવતા હોય, બરાબર, બે બાજુઓ કેવી હોય? સરખી હોય, તો તેના સામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય, બરાબર. એટલે કે આ બાજુ છે, આરે બાજુ છે, તેનો સામેનો ખૂણો આ થશે અને આ બાજુ છે, તેનો સામેનો ખૂણો આ થશે, બરાબર. આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે, બરાબર. એનો મતલબ એમ કે આ 40° છે, બરાબર. તો આપણને કેટલા થાય? 40° જ થાય. કેટલા થાય? 40°, બરાબર છે. તો આપણને અહીંયા તો મૌખિક તો આપણને પ્રેક્ટિકલી તો ખબર પડી ગઈ, પણ હવે આને લખવું કઈ રીતના? તો જુઓ, આપેલા ત્રિકોણમાં બે બાજુઓના માપ કેવા છે? સરખા. એટલે કે આ બાજુ અને આ બાજુના માપ કેવા છે? સરખા છે. હવે મેં તમને ગુણધર્મ શીખવાડ્યો કે સરખી બાજુઓના સામેના એટલે કે પાયાના બંને ખૂણાના માપ પણ કેવા થાય? સરખા જ હોય. એટલે કે અહીંયા બે બાજુ સરખી હોય તો તેના પાયાનો ખૂણો એટલે આ થશે, એ બાજુના માપ પણ કેવા થાય? સરખા જ થાય. એટલે કે આ 40° તો ખૂણો એક્સ બરાબર પણ કેટલો થાય? 40° થાય. તો માટે આપણે અહીંયા લખ્યું છે, જુઓ, કે પાયાના એક ખૂણાનું માપ કેટલું છે? 40° છે. તેથી ખૂણો એક્સ પણ કેટલો થવાનો? 40° થવાનો, બરાબર છે. એવી જ રીતના જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે, એમાં પણ તમને આપેલો છે આ ખૂણાનું માપ કેટલું છે? એક્સ આપેલું છે, શોધવાનું છે. જે આ 45 આપેલું છે અને આ બે બાજુ કેવી આપેલી છે? સરખી આપેલી છે. કેટલી છે? સરખી બાજુઓ આપેલી છે. મેં કીધું હતું કે સરખી બાજુઓના સામેના ખૂણાના માપ પણ કેવા થાય? સરખા થાય. એટલે કે આ બાજુ છે, તેનો સામેનો ખૂણો આ થશે, આ બાજુ છે, તેનો સામેનો ખૂણો આ થશે, બરાબર છે. તો આ ખૂણાનું માપ કેટલું છે? 45 છે. તો આ પણ કેટલું થશે? 45 જ થવાનું, બરાબર છે. તો જોઈએ, આપેલા ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા છે, બરાબર. તો સરખી બાજુઓના સામેના પાયાના એટલે કે પાયાના ખૂણાનું માપ પણ કેવું થાય? સરખું જ થાય. એટલે કે આ બાજુ અને આ બાજુ છે એ સરખી છે, તો આને પાયાનો ખૂણો ગણીએ આપણે, બરાબર. આ બંને કોણને પાયાના ખૂણા કહીએ, બરાબર છે. તો આ શું થાય? સરખા જ થવાના છે, બરાબર. સરખા જ હોય તો આપણે લખી શકીએ કે પાયાના એક ખૂણાનું માપ બરાબર કેટલું છે? 45° છે. કેટલું છે? 45° છે. તો આ 45 છે તો આપણને કેટલું થાય? 45 જ થાય. શા માટે? કારણ કે બે સમાન બાજુ છે અને સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે કે આની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો આ, એ બંને કેવા થશે? સરખા થવાના, બરાબર. માટે આપણે લખી શકીએ કે પાયાના બીજા ખૂણાનું માપ પણ કેટલું થશે? 45° થશે, બરાબર છે. તો હવે ત્યાર પછી જોઈએ કે આની ઉપરથી આર્યો જે ખૂણો છે એ પણ આપણે શોધવાનો છે કે આ ખૂણો કેટલાનો છે, બરાબર. આ રીતના તમને શેપ આપેલો છે, એ ખૂણો કેટલાનો છે? તો આપણને બે ખૂણાનું માપ તો મળી ગયું, આનું 45 અને આનું 45. તો આનું ના મળી જાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો? તો કે હા. કઈ રીતના? તો જુઓ, હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે. કેટલો થાય? 180°, બરાબર. તો કે હવે જુઓ, 45° ને 45° જે કોર્નરના બે ખૂણા હતા, શિરોલંબ ને એક આધાર કોણ તરીકે હતો તે, અને ખૂણો એક્સ આપણે જે શોધવાનો છે તે બરાબર 180, બરાબર. તો કે 90° થશે બંનેનો. આ ખૂણાનું માપ કેટલું થશે? એમને એમ જે શોધવાનું છે આના 180. ખૂણા એક્સને કરતા કરીએ 90 જમણી બાજુ જાય, 180 - 90 તો કેટલા રહેશે? 90° જ રહેશે, બરાબર. તો કે આ રીતના જે દરેક જે છે આપણે બે એક્ઝામ્પલ જોયા છે, બાકીના તમને 9 એક્ઝામ્પલ આપેલા છે, બરાબર છે. એમાંથી જે ક્વેશ્ચન નંબર જે 7 સુધી છે, ક્વેશ્ચન નંબર 7 સુધીના જે એક્ઝામ્પલ છે જે સેમ આ જ મેથડથી આપેલા છે. શું? સેમ આ જ મેથડથી આપેલા છે. બે બાજુ સમાન હશે, બરાબર, એની ઉપરથી એક એક્સનું માપ તમારે શોધવાનું છે. તો આપણે સ્વાભાવિક છે કે બે સમાન બાજુઓ હોય, બરાબર છે, તો તેના સામેના ખૂણા એટલે કે આ બાજુનો સામેનો ખૂણો આ છે અને આ બાજુનો સામેનો ખૂણો આ થશે.
बराबर है, तो ये बाजुओं खूणा के सरखा थे, तो आ पचास तो आप के पचास थाय जो किलो थे पचास थू ने बराबर य रीतना है। तो जे तमारे जाते प्रयत्न करवानो रहेशे। त्यार पछी जुए क्वेश्चन नंबर जे आमज आपेलो छे प्रयत्न करवामां, क्वेश्चन नंबर नौ जुए। क्वेश्चन नंबर नौ जुए हवे आपणे, तो एमां पण जुओ आर्य जे खूणो छे ये तीस अंशनो आपेलो छे, आर्य जे जो किलो छे एक्स जे आपणे शोधवानो छे। आ बाजू ने आ बाजू छे केवी छे, सरखी छे बराबर। तो विद्यार्थी मित्रों सरखी बाजू होय तेना सामेना खूणा केवा होय छे, सरखा होय छे। एटले के आ जे बाजू छे तेनो सामेनो खूणो आ थशे, आ जे बाजू छे तेनो सामेनो खूणो कयो थाय आ थाय बराबर छे। तो के आ जे खूणो छे आनो खूणो आ थयो सामेनो, आनो खूणो आ थयो, तो आ बन्ने खूणा केवा थाय सरखा थाय। एटले के आ एक्स छे तो आ पण केटलुं थाय एक्स थाय बराबर छे। तो के हाँ हवे विद्यार्थी मित्रों जुओ अहीं एक आकार बने छे जे धोरण चैप्टर पांच में तमे शीख्या छो। एक आ जो आ लाइन जुओ अने एक आ लाइन जुओ, एक्स आकार बने छे। तो के हाँ बराबर, अने जे आपणे जोयुं हतुं चैप्टर पांच में के जेनो एक्स आकार बनतो होय ते हमेशा अभिकोण होय। शुं होय? अभिकोण होय। एटले के अभिकोण में साम सामेना खूणा केटला होय छे? तीस अंशना होय छे। एटले आ तीस होय तो आपणे केटलुं थाय? तीस ज थाय। केटलुं थाय? तीस अंश ज थाय छे बराबर छे। तो अहीं आपणे लखी दईए माप पेन्सिलथी, आ तीस है तो आप कितु थाय? तीस थाय। हवे आ तीस है अँ एक्स एक्स सरखा था, आ तीस है तो आप कितु थाय? तीस अंश थाय बराबर। तो के हाँ बराबर, हवे आनी ऊपर थी आपणे जे खूणा जे शोधवाना था ए तो आपणे ऑलरेडी शोध मिली गया, जे प्रेक्टिकली हता आने लखवू कई रीतना ए जोवानुं छे। तो अहीं आपेला त्रिकोण में बे बाजुओना माप सरखा छे, एटले के अहींया बे बाजुओना तो माप सरखा छे बराबर। हवे सरखी बाजू होय तेना सामेना खूणा पण केवा थाय? सामान ज होय छे। केवा होय छे? सामान होय छे बराबर। हवे सामान होय एटले के अहींया पायाना खूणा थशे, आ बे खूणा केवा थाय? सरखा थाय। केवा? सरखा थशे बराबर। तो अहींया लखेलुं छे जो के त्रिकोणमां पायाना एक खूणानुं माप पण केटलुं छे? अहींया एक्स આપેલું હતું બરાબર છે, તો પાયાના ત્રિકોણમાં પાયાના બીજા ખૂણાનું માપ પણ કેટલું થશે? એક્સ થશે। શા માટે? કારણ કે આ બે બાજુ સમાન છે, તો તેના સમાન બાજુઓના જે સામેના ખૂણા છે કેવા હોય છે? સરખા હોય છે, એટલે આ એક્સ હોય તો આ પણ એક્સ થાય બરાબર। માટે તો અહીંયા પણ કેટલું થશે? એક્સ થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો એક્સ ને ખૂણો ત્રીસ અંશ શું છે? અભિકોણ છે, અને અભિકોણમાં સામ સામેના ખૂણા કેટલા હોય છે? સરખા હોય છે, એટલે કે આ ત્રીસ છે તો આ પણ કેટલું થવાનું? ત્રીસ જ થવાનું। તો કે આ ત્રીસ છે તો આ પણ કેટલું થાય? ત્રીસ જ થાય, કારણ કે બંને ખૂણા તો કેવા છે? સરખા છે। માટે અહીંયા લખેલું છે જો ખૂણો એક્સ બરાબર કેટલું છે? ત્રીસ અંશ થશે બરાબર છે। એ જ મેથડના છે અહીંયા અભિકોણ હતો, એ જ રીતના અહીંયા બહિષ્કોણ આપેલો છે, એ પણ જોઈ લઈએ કે દરેક આકૃતિમાં એ રીતના ક્વેશ્ચન જે આઠ છે તે ક્વેશ્ચન જે બે છે તમારે નવો ચાલુ થાય છે, ક્વેશ્ચન આઠ છે એમાં અહીંયા બહિષ્કોણ આપેલો છે, અહીંયા અભિકોણ આપેલો હતો, ક્વેશ્ચન આઠમાં તમને બહિષ્કોણ આપેલો છે। મેથડ એના એ જ છે, કોઈ જ ફેર પડશે નહીં બરાબર છે। ખાલી અહીંયા બહિષ્કોણ છે તેના અંતર સમકોણ તમારે લેવાના રહેશે બરાબર છે, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર। જોઈએ આગળ, નેક્સ્ટ જોઈએ। દરેક આકૃતિમાં ખૂણા એક્સ અને વાય શોધવાના છે બરાબર। તો તમને અહીંયા આકૃતિ આપી છે ને એના ઉપર એક્સ અને વાય તમારે શોધવાના છે। તો તમને અહીંયા બહિષ્કોણ આપી દીધેલો છે 120 બરાબર છે, અને આ બે બાજુઓ કેવી છે? સરખી છે। તો કે આ બે બાજુઓ સરખી છે તો તેના સામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય। એટલે કે આ ખૂણો આ જે સામેની બાજુ છે આ સમાન બાજુ છે તેનો સામેનો ખૂણો વાય થશે બરાબર, આ બાજુ છે તેનો સામેનો ખૂણો કયો થશે? આ થશે બરાબર। એટલે કે આ બે ખૂણા કેવા થશે? એક આ ખૂણો અને આ ખૂણો કેટલા કેવા થવાના? સરખા થવાના। એટલે કે આ વાય છે તો આ પણ કેટલો થવાનો? વાય આપણે પહેલાં ગુણધર્મ જોયો કે સમાન બાજુ સમાન લંબાઈ ધરાવતી જે બે બાજુ હોય તેના સામ સામેના ખૂણા સરખા હોય, એટલે કે આનો સામેનો ખૂણો આ થશે ને આનો સામેનો ખૂણો આ, એટલે કે આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો આપણે બહિષ્કોણમાં પણ શીખ્યા હતા કે આ રે આખી જોડ છે કેટલી? રૈખિક જોડની રચે, શાની? રૈખિક જોડની બરાબર છે, એટલે કે રૈખિક જોડના ખૂણા કેટલા હોય? 180 અંશના હોય છે બરાબર। તો આપણે લખી શકીએ કે અહીં આકૃતિમાં બે બાજુઓના માપ કેવા છે? સરખા છે બરાબર, એટલે કે એક આ બાજુ અને આ બાજુ છે કેવી છે? સરખા છે, અને સરખી બાજુઓના સામેના એટલે કે સામેના એટલે કે પાયાના એટલે કે આ પાયાના બે ખૂણા પણ કેવા? સાથે સાથે સરખા થયા ને, એમાં વાય વાય લખ્યું છે જુઓ બરાબર। તો કે કેવા થશે? સરખી બાજુઓના સામેના ખૂણાના માપ પણ કેવા થવાના? સમાન જ થવાના બરાબર છે। હવે અહીંયા જોશો તો કે પાયાના એક ખૂણાનું માપ તો અહીંયા આપણને વાય અંશ આપેલું જ હતું બરાબર છે, હવે એની ઉપરથી આ પણ વાય થશે, શા માટે? કારણ કે આ બે બાજુઓ સમાન છે, તો આ વાય છે તો આ પણ કેટલું થવાનું? વાય જ થવાનું। તો જુઓ લખેલું જ છે, વાયના બી
पायाना बीजा खूणानुं मापन केटलुं थशे वाय अवसन थशे केटला खूणो वाय थशे बराबर आपणे जे शोधवानुं छे ते हवे विद्यार्थी मित्रों आपणे ए पण जोयुं हतुं के जे रैखिक जोड़ना खूणा बनावे शुं रैखिक जोड़ना खूणा बराबर तो के रैखिक जोड़ना खूणा केटला होय छे 180 अंशे होय छे बराबर जोईए तो जुओ હવે ખૂણો વાય અને 120 એ રૈખિક જોડના ખૂણા છે કેવા રૈખિક જોડના બરાબર એટલે કે ખૂણો વાય પ્લસ 120 બરાબર 180 ખૂણા વાયને કરતાં કરો તો 180 માઇનસ 120 તો કે ખૂણો વાય બરાબર કેટલા થશે 60 અંશ થશે કેટલા 60 અંશ બરાબર તો હવે જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવાનો 180 અંશ થવાનો બરાબર જે આપણે બધા જ જાણીએ છીએ બરાબર તો હવે ત્રણ જે ખૂણાઓ છે ખૂણો x પ્લસ ખૂણો y પ્લસ ખૂણો વાય બરાબર 180 અહીંયા ખૂણો વાયનું માપ આપણને શોધી મળી ગયું છે કેટલું છે 60 અંશ છે કેટલું છે 60 અંશ છે બરાબર તો અહીંયા વાયની જગ્યાએ બંને 60-60 અંશ મૂકવા પડે તો કે ખૂણો એક્સ બરાબર 120 બરાબર 180 તો કે ખૂણો એક્સ બરાબર કેટલા થશે 180 માઇનસ 120 તેથી ખૂણો એક્સ બરાબર કેટલા થયા 60 અંશ થયા બરાબર આમ ખૂણો એક્સ બરાબર 60 અંશ ને ખૂણો વાય બરાબર પણ કેટલો થશે 60 અંશ જ થશે બરાબર છે એવી જ રીતના જુઓ ક્વેશ્ચન નંબર 10 છે એમાં પણ અહીંયા બહિષ્કોણ જ આપેલો છે બરાબર છે કેટલો આપેલો છે એ આપણે શોધવાનો છે બરાબર અહીંયા તમને કાટખૂણો આપે છે બે બાજુઓ સરખી આપી છે અને અહીંયા બે બાજુઓ સરખી હોય તો આ બે ખૂણા પણ કેવા થાય સરખા જ થાય કારણ કે સામસામેના ખૂણા બને બે બાજુઓના સમાન બાજુઓના બરાબર છે એટલે કે આ જ રીતના તમારે આમાં બહિષ્કોણ તમારે શોધવાનો થશે બરાબર છે જે વાયનું જે માપ મળશે તે જ તમારે છેલ્લે શોધવાનું થશે બરાબર છે તો આ પણ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે બરાબર છે અને ત્યાર પછીનો જે ક્વેશ્ચન નંબર 3 છે એમાં પણ તમને અહીંયા અભિકોણ જ આપેલો છે શું આપેલો છે અભિકોણ આપેલો છે જોઈએ ક્વેશ્ચન બહિષ્કોણનું માપ વાય શોધવાનું છે અંદરનું જે આપેલો છે એ એક્સ માપ આપેલું છે કેટલું માપ આપેલું છે એક્સ માપ આપેલું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો એક આ આકાર અને એક આ આકાર બરાબર છે એક્સ આકારે બને છે હવે એક્સ આકારે બને એનો મતલબ શું કે તેનો જે ખૂણો બનશે શાનો બનશે અભિકોણનો બનશે અને અભિકોણમાં સામસામેના ખૂણા કેવો હોય છે સરખા હોય છે એટલે કે આ 92 અંશનો છે આ પણ કેટલો થાય 92 અંશનો બરાબર હવે જોઈએ આપણે રકમમાં જે સોલ્યુશન છે તે જોઈએ કે અહીં આપેલા ત્રિકોણમાં બે બાજુઓના માપ કેવા છે સરખા છે બરાબર અહીંયા જોશો કે એક આ બાજુ ને એક આ બાજુ છે એના માપ કેવા છે સરખા છે હવે સરખી બાજુઓના સામેના ખૂણાના માપ પણ કેવા થાય સરખા જ થાય એટલે કે આ જ સરખી બાજુ છે એક આ બાજુ ને આ બાજુ તેના સામેના ખૂણા કયા થશે તો કે આ બાજુ છે તેનો સામેનો ખૂણો આ થશે અને આ બાજુ છે તેનો સામેનો ખૂણો આ થશે બરાબર છે તો આ બંને કેવા થશે સરખા થશે એટલે કે આ એક્સ છે તો આ પણ કેટલું થાય એક્સ જ થાય બરાબર એ ગુણધર્મ આપણે આગળ જોયો હતો બરાબર હવે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 180 અંશ થાય છે બરાબર એ ગુણધર્મ આપણે લગાવીશું એ પહેલાં જોઈએ અહીંયા લખાણ જોઈ લઈએ આપણે જે આપણે બોલ્યા એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે ત્રિકોણમાં પાયાના એક ખૂણાનું માપ એક્સ આપેલું છે કયું એક્સ આપેલું હતું બરાબર છે તેથી બીજા ખૂણાનું માપ પણ શું થશે એક્સ થવાનું શા માટે કારણ કે સામ બે સમાન બાજુ હોય તો તેના સામસામેના ખૂણાનું માપ પણ કેવા થાય સરખા જ થાય માટે ખૂણો બીજા ખૂણાનું માપ પણ કેટલું થશે એક્સ અંશ જ થશે બરાબર અને ત્રિકોણમાં શીરો કોણ અને 92 અંશે શું થશે અભિકોણ થશે શું થશે અભિકોણ એટલે કે આર્યો ખૂણો અને આ શિર કોણ કહેવાય શું કહેવાય શિરહ કોણ કહેવાય એ શું થશે અભિકોણની જોડ બનશે શા માટે કારણ કે સામસામેના ખૂણા છે બરાબર છે એટલે કે ત્રિકોણમાં શિરહ કોણ કેટલો થશે 92 અંશનો થશે કેટલા અંશનો 92 અંશનો થશે બરાબર છે તો હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે એ ગુણધર્મ વાપરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે કેટલો 180 અંશ થાય છે માટે આપણે લખી શકીએ કે ખૂણો એક્સ પ્લસ ખૂણો એક્સ પ્લસ ખૂણો સોરી 92 અંશ બરાબર અહીંયા જુઓ ખૂણો એક્સ પ્લસ ખૂણો એક્સ અને 92 ત્રણેયનો સરવાળો કરવો પડે બરાબર કેટલા 180 થશે હવે અહીંયા બે વખત ખૂણો એક્સ છે તો કે 2 ખૂણો એક્સ બરાબર 180માંથી કેટલા 92 બાદ કરો 2 ખૂણો એક્સ બરાબર કેટલા રહેશે 88 રહેવાના બાદ કરો એટલે તો ખૂણા એક્સને કરતા કરો તો કે ભાગાકારમાં બે જવાના કેટલા રહ્યા 44 અંશ બરાબર તો કે એક ખૂણો એક્સ બરાબર તમને કેટલું મળી ગયું માપ તમને 44 અંશ તમને મળી ગયું બરાબર એટલે કે આ માપ તમને કેટલું મળી ગયું 44 અંશ તમને મળી ગયું છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે ત્રિકોણનો જે બહિષ્કોણ છે બરાબર તે અંતર સમૂહ કોણના સરવાળા જેટલો થાય બરાબર એટલે કે આર્યો જે બહિષ્કોણ છે તો આ ખૂણો તેનો શું થશે અંતર સમૂહ કોણનો
થશે બરાબર એટલે કે અંત સમકોણનું માપ કેટલું છે અહીંયા 44 અંશ છે અને અહીંયા 92 અંશ છે બંનેનો સરવાળો કરો એટલો એનો શું થશે 22 કોણ થશે બરાબર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ સાથે સાથે એ પણ તમે કહી શકો આ રીતના જો તમને ના ફાવતું હોય ત્રિકોણનો 22 કોણ જો તમારે ના વાપરવો હોય બરાબર એ ગુણધર્મ ના વાપરવો તમે રૈખિક જોડના ખૂણાનો ગુણધર્મ પણ તમે વાપરી શકો છો બરાબર આ આખી જોડસાની છે રૈખિક જોડની છે બરાબર આ ખૂણા એક્સનું માપ તો આપણને મળી જ ગયું છે બરાબર એ ઉપરથી આપણે રૈખિક જોડનો ગુણધર્મ પણ વાપરી શકીએ છીએ જુઓ કે હવે ખૂણો એક્સ અને ખૂણો વાય એ રૈખિક જોડના ખૂણા છે એટલે કે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર 180 ખૂણો એક્સ 44 અંશ ખૂણો વાય એમને ખૂણા 180 અંશ ખૂણો વાયને કરતાં કરીએ તો કે 180 માઇનસ કેટલા થશે 44 અંશ આથી ખૂણો વાય બરાબર કેટલા થવાના 136 તો માટે આમ કહી શકીએ કે ખૂણો એક્સ બરાબર છે 44 અંશ છે અને ખૂણો વાય બરાબર કેટલો છે 136 અંશ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલા પણ જે પ્રયત્ન કરવાના એક્ઝામ્પલ જોવાનું મેં તમને પ્રયત્નમાં જે આપેલા છે એ બધા જ ફક્ત એક જ ગુણધર્મ ઉપર ડિપેન્ડ છે કે જો ત્રિકોણમાં બે બાજુ કેવી હોય સમાન હોય બે બાજુઓ સમાન હોય તો તે સમાન બાજુઓના સામસામેના ખૂણાના માપ એટલે કે પાયાના જે ખૂણા છે એનું માપ કેવું થાય હંમેશા સરખું થાય એ જ ગુણધર્મની મદદથી આપણે દરેકે દરેક એક્ઝામ્પલ આપણે જોયા છે બરાબર છે હવે પછીના જે વિડીયોઝમાં આપણે નેક્સ્ટ જે સ્વાધ્યાયના જે દાખલા છે તે આપણે આજે જોઈશું બરાબર છે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ